બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની સર્જાયેલી ઘટને પગલે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખી સરકાર સાથે મંગળવારે મોડી રાત સુધી સંકલન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની ઘટને પગલે લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે. જે ગતિથી સરકાર દ્વારા ઓક્સિજનનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે તેના કરતાં અનેક ગણી વધારે ગતિથી ઓક્સિજનનો જિલ્લાના કોવિડ દર્દીઓ માટે ઉપયોગ થઈ રહ્યો હોવાના લીધે ઓક્સિજનની ઘટ ઊભી થઈ છે અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુ બહાર નીકળી ચૂકી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પર આવેલા આ મેડિકલ સંકટને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત સ્થાનિક ખાનગી તબીબો દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાત પરોઢિયા એક કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ કાબૂમાં આવવાના બદલે બદથી બદતર બનતી જઈ રહી છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનને લઈ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિને પગલે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નાયબ કલેક્ટર હિરેન પટેલ, ખાનગી તબીબ ચિંતન આચાર્ય, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, ડૉક્ટર અનિલ ઠક્કર, ડૉક્ટર રાહુલ ગેલોત અને પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટર સુનિલ જોશી બનાસકાંઠા જિલ્લાના ઓક્સિજન સપ્લાયરો દ્વારા મંગળવારે આખી રાત સરકાર સાથે સંકલન કરી ઓક્સિજનનો જથ્થો નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ઓક્સિજનને લઈ સર્જાયેલી આ મેડિકલ કટોકટીને પાર પાડવા માટે ખાસ જહેમત પણ ઉઠાવવામાં આવી રહી છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી ઓક્સિજનનો જથ્થો પહોંચી શક્યો હતો. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે સરકાર દ્વારા જે ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવ્યો છે તે જથ્થો ખૂબ જ ઓછો છે અને તે દર્દીઓ માટે પૂરતો નથી. સરકાર દ્વારા જેટલો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે તેના કરતાં અનેક ગણા વધારે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વધુમાં વધુ ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુ આંક ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં જે રીતે લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે તે ગંભીર બાબત છે અને લોકોએ પણ હવે આ ભયાનક પરિસ્થિતિને લઈ ખૂબ જ ગંભીર અને સાવચેત બનવાની જરૂર છે. કારણ કે જો તમે કે તમારા પરિવારના સભ્ય કોરોનાની બીજી લહેરના શિકાર થયા તો પરિસ્થિતિ બિલકુલ તમારા કાબૂમાં નહીં રહે. કારણ કે બીજી લહેરનો વાયરસ ખૂબ જ ઝડપથી ફેફસા સુધી પહોંચી જાય છે અને દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે. કારણ કે બીજી લહેરનો વાયરસ ખૂબ જ ઝડપથી ફેફસા સુધી પહોંચી જાય છે અને દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની હાલની પરિસ્થિતિ જોતાં જિલ્લામાં ઓક્સિજનની વ્યવસ્થા નથી બચી અને લોકોને ઓક્સિજન વગર ગુંગળાઈને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ ભયાનક પરિસ્થિતિનો કદાચ જિલ્લાની જનતાને અંદાજ નહીં હોય, પરંતુ સત્ય એ છે કે અત્યારે સ્થિતિ પૂરી રીતે કાબૂ બહાર નીકળી ગઈ છે અને લોકોએ પણ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કામ વગર બહાર થતા લોકો પોતાના પરિવાર માટે પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે.